નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર ગોલીય અરીસા માટેની કેટલીક વ્યાખ્યા જોઈ હતી. તો આજના લેક્ચરમાં આપણે કિરણાવૃત્તિના ઉપયોગ દ્વારા ગોલીય અરીસા વડે રચાતા પ્રતિબિંબનું નિરૂપણ જોવાનું છે. એમાં મુખ્યત્વે ચાર કિરણો આવે છે, ચાર અલગ અલગ કિરણો છે. અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસા માટેના આપણે કિરણો કેવી રીતે આપાત કરવામાં આવે છે તે જોવાનું છે. પહેલું જે કિરણ છે તે અરીસાની મુખ્ય અક્ષને સમાંતર કિરણો આપાત કરતા અંતર્ગોળ અરીસા પરથી મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત કરવાનો છે, એટલે અરીસા પરથી પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થશે અને બહિર્ગોળ માટે મુખ્ય કેન્દ્રમાંથી વિકેન્દ્રિત થશે. આકૃતિ દ્વારા આપણે સમજીએ કે આ અંતર્ગોળ અરીસો છે, આ બહિર્ગોળ અરીસો છે. એક સપાટી રંગીન અથવા અપારદર્શક છે. આ જો P અહીંયા આવે, તમને ખબર છે મુખ્ય કેન્દ્ર F અને વક્રતા કેન્દ્ર C. હવે આમાં શું કરેલું છે, અંતર્ગોળ અરીસા માટે વાત કરીએ છીએ તો મુખ્ય અક્ષને સમાંતર, આ એક મુખ્ય અક્ષ છે, એને સમાંતર કિરણો આપાત કરવામાં આવે છે ત્યારે તે અરીસા પરથી પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર F માંથી શું થાય છે, પસાર થાય છે. મુખ્ય કેન્દ્ર F માંથી એ પસાર થાય છે. મુખ્ય અક્ષને સમાંતર જ્યારે પ્રકાશના કિરણ આપાત કર્યા છે ત્યારે અરીસા પરથી પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થશે. મિત્રો, હવે બહિર્ગોળ માટે વાત કરીએ. બહિર્ગોળ માટે તો એની એક સપાટી કેવી છે, રંગીન અથવા અપારદર્શક, બરાબર છે. મુખ્ય અક્ષ અહીંયા ધ્રુવ P, અહીંયા મુખ્ય કેન્દ્ર F, વક્રતા કેન્દ્ર C. હવે મુખ્ય અક્ષને સમાંતર કિરણો હું આપાત કરું છું, મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણ આપાત કરું છું ત્યારે બહિર્ગોળ અરીસા માટે શું છે કે બહિર્ગોળ માટે મુખ્ય કેન્દ્રમાંથી વિકેન્દ્રિત થશે. એટલે કે સમાંતર બહિર્ગોળ માટે આ પ્રકારે જોયું હતું કે કિરણ થાય, પસાર થાય છે, આપાત થાય છે, પરંતુ એનું પ્રતિબિંબ કેવું મળે છે, પાસ થતો હોય એવું પ્રતિબિંબ મળે છે આપાશી, એટલે મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થશે. એટલે કે આ તૂટક રેખા વડે આપણે દર્શાવેલું છે. એટલે કે મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો આપાત કરો છો ત્યારે તે વિકેન્દ્રિત થાય છે અને એ વિકેન્દ્રિત થઈને ક્યાં મળે છે, મુખ્ય કેન્દ્ર F. એવી જ રીતે અહીંયા મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો આપાત કર્યા છે તો એ મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય છે. આ અંતર્ગોળ માટે વાત કરી, અંતર્ગોળ અરીસો અને આ જે છે તે બહિર્ગોળ અરીસો. મિત્ર, બીજું કિરણ આવે છે, આ પેલો કિરણ ની વાત કરી અંતર્ગોળ અને બહિર્ગોળ માટે. હવે બીજો કિરણ છે તો બીજો કિરણ કઈ રીતે પસાર થાય છે, તો અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર F માંથી, અંતર્ગોળ અરીસો છે અને એનો જે મુખ્ય કેન્દ્ર F છે તેમાંથી પ્રકાશનો કિરણ આપાત કરવાનો છે, અથવા બહિર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર F તરફ જાય છે, F માંથી પસાર થતો નથી. જોઈએ આપણે આ અંતર્ગોળ અરીસો છે, આ બહિર્ગોળ અરીસો છે, એક સપાટી કેવી છે, રંગીન અથવા અપારદર્શક. આમાં પણ એ જ રીતે બહિર્ગોળ અરીસા માટે મુખ્ય અક્ષ દોરી દઈએ, ધ્રુવ P, બિંદુ A એટલે કે મુખ્ય કેન્દ્ર, વક્રતા કેન્દ્ર C. હવે આપણે જ્યારે પ્રકાશનો કિરણ મુખ્ય કેન્દ્ર F માંથી પસાર કરીએ છીએ ત્યારે તે અરીસા પર આપાત થાય છે અને પરાવર્તન પામીને મુખ્ય અક્ષને સમાંતર એનો પ્રતિબિંબ મળે છે, અથવા પ્રકાશનો કિરણ પરાવર્તન પામે છે. એટલે કે મુખ્ય કેન્દ્ર F માંથી આપણે પ્રકાશ આપાત કર્યો છે, અરીસા પરથી તેનો પરાવર્તન થઈને મુખ્ય અક્ષને સમાંતર પરાવર્તન પામે છે. એટલે કે અહીંયાથી આપાત કર્યું અને અહીંયા પરાવર્તન, અંતર્ગોળ અરીસો. હવે એ જ રીતે બહિર્ગોળ માટે વાત કરીએ, ધ્રુવ P, મુખ્ય કેન્દ્ર F, વક્રતા કેન્દ્ર C. તો હવે આમાં એવું છે, જો બહિર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર F તરફ કિરણ આપાત થાય છે એટલે કે
અહીંયા આપણે f તરફ દોરવાનો છે પરંતુ બહિર્ગોળાની દિશામાં પ્રતિબિંબ કેવું મળે છે આભાસી તો આપણે આને તૂટક રેખા વડે દર્શાવીશું અને f એનો જે પરાવર્તન થાય છે આ દિશા પરથી તો એ કેવો હશે મુખ્ય અક્ષને સમાંતર એટલે કે અહીંયાથી આપણે પ્રકાશ સંકિરણ આપાત કર્યો છે મુખ્ય કેન્દ્ર f તરફ જાય છે પરંતુ કેવો છે વિકેન્દ્રિત થાય છે અને એ અદિશા પરથી એનો શું થાય છે પરાવર્તન એટલે કે અહીંયાથી આ બાજુ બરાબર અંતર્ગોળની શો અને બહિર્ગોળની શો મિત્રો આ બે કિરણની આપણે વાત કરી પહેલું અને બીજું હવે આવે છે ત્રીજું કિરણ તો અંતર્ગોળ અદિશાના વક્રતા કેન્દ્ર એટલે કે આ જે C છે તેમાંથી પ્રકાશનો કિરણ આપાત કરવામાં આવે તો એની રચના કેવી હશે જોઈએ અંતર્ગોળ અદિશો છે બહિર્ગોળીશો સપાટી કેવી છે રંગીન રંગીન અથવા અપારદર્શક મુખ્ય અક્ષ દોરી રહી છે થ્રુ પી વક્ર મુખ્ય કેન્દ્ર એફ વક્રતા કેન્દ્ર સી તો હવે જ્યારે પ્રકાશનું કિરણ વક્રતા કેન્દ્રમાંથી પસાર કરવામાં આવે છે વક્રતા કેન્દ્રમાંથી પસાર કરવામાં આવે છે ત્યારે તેના તેજ માર્ગે તે પરાવર્તક પામે છે એટલે કે અહીંયાથી આપણે આપાત કર્યો છે તો અદિશા પર આપાત થાય છે અને અદિશા પરથી તેના તેજ માર્ગે શું થાય છે પરાવર્તન એટલે કે જે માર્ગે આવ્યું હોય તેજ માર્ગે પાછું ફેંકાય છે જુઓ અંતર્ગોળ અદિશાના વક્રતા કેન્દ્રમાંથી અથવા બહિર્ગોળ અદિશા વક્રતા કેન્દ્ર તરફ ગતિ કરતો કિરણ આપાત કરતા તેના તેજ માર્ગે શું ફેંકાય છે પાછું ફેંકાય છે એ જ રીતે બહિર્ગોળ દિશામાં મુખ્ય અક્ષ ધ્રુવ પી મુખ્ય કેન્દ્ર એફ વક્રતા કેન્દ્ર સી તો હવે હું આ કિરણ આપાત કરું છું અને એ દિશાને પાછળ આપણા વિકેન્દ્રિત થાય છે એટલે તેના તેજ માર્ગે શું થાય છે પાછું ફેંકાય છે જેવું આપાત કર્યો છે તેના તેજ માર્ગે શું થાય છે વિકેન્દ્રિત આ મિત્રો અંતર્ગોળ દિશા માટે વાત કરી અંતર્ગોળ દિશો અને આ છે બહિર્ગોળ દિશો ચોથું કિરણ છે આ ત્રીજા કિરણની વાત કરી હવે આવે છે ચોથું અંતર્ગોળ દિશો અથવા બહિર્ગોળ દિશા બંને દિશા સમાન છે એટલે આમ એનો જે કિરણ છે તે સમાન મળે છે અંતર્ગોળ દિશો અને બહિર્ગોળ દિશામાં કોઈ નિશ્ચિત ખૂણાએ કોઈ પણ એક ખૂણો લઈ લેવાનો છે એ નિશ્ચિત ખૂણાએ ધ્રુવ પી પર કિરણ આપાત કરતા તે જેટલા ખૂણે આપાત કરવામાં આવે છે એટલે કે જેટલા ખૂણે એને આપાત કરવામાં આવ્યું હોય એટલા જ ખૂણે એનું શું થાય છે પરાવર્તન જોઈએ અંતર્ગોળ અદિશો સપાટી રંગીન અથવા અપારદર્શક ધ્રુવ પી વક્રત મુખ્ય કેન્દ્ર એફ વક્રતા કેન્દ્ર સી પ્રકાશનું કિરણ હું જેટલા ખૂણે આપાત કરું છું ધ્રુવ પી પર પી પર આપાત કરવાનો છે વક્રતા કેન્દ્ર કે મુખ્ય કેન્દ્ર એફ વક્રતા કેન્દ્ર સી અને મુખ્ય કેન્દ્ર એફ પર આપાત કરવાનો નથી ધ્રુવ પી પર હું જેટલા ખૂણે આપાત કરું છું આપાત કર્યો છે એટલા જ ખૂણે એનો પરાવર્તન થશે એટલે કે કોઈ પણ ખૂણે ધારો કે તમે 60 ડિગ્રીનો ખૂણો લીધો આપાત કર્યો કિરણ તો એનો પરાવર્તન જે છે એ 60 ડિગ્રી જ થશે એટલે કે આપાત કોણ અને પરાવર્તન કેવા સમાન તો આને હું થીટા આઈ લઉં તો આ કેવો થશે થીટા આ આપાત કોણ અને પરાવર્તન ફરીથી એ જ રીતે આપણે બહિર્ગોળ માટે લઈએ બહિર્ગોળની શો પી મુખ્ય કેન્દ્ર એફ વક્રતા કેન્દ્ર સી તો હું અહીંયા પણ એ જ રીતે આપાત કરું છું અરીસા પર જેટલા ખૂણે મેં આપાત કર્યો છે એટલા જ ખૂણે એનો શું થાય છે પરાવર્તન એટલે કે થીટા આઈ ઇઝ ઇક્વલ ટુ થીટા આ આપાત કોણ અને પરાવર્તન કેવા હોય છે મિત્રો સમાન જે આપણે પરાવર્તનના નિયમમાં જોયું હતું ફરીથી એકવાર ફટાફટ નજર કરી લઈએ કે કે
પ્રેરણા વૃત્તિના ઉપયોગ દ્વારા ગોલીય દિશા વડે રચાતું પ્રતિબિંબનું નિરૂપણ તો ચાર કિરણો દ્વારા થાય છે. તો પહેલો કિરણ અરીસાની મુખ્ય અક્ષને સમાંતર જ્યારે કિરણો આપાત કરવામાં આવે છે ત્યારે અંતર્ગોળ અરીસા પરથી પરાવર્તન પામી મુખ્ય કેન્દ્ર એર માંથી પસાર થાય છે. મુખ્ય અક્ષની સમાંતર પ્રકાશના કિરણો આપાત કર્યા ત્યારે તેનો અરીસા પરાવર્તન થાય છે અને પરાવર્તન થઈને મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર કરવામાં આવે છે. મુખ્ય અક્ષને સમાંતર જ કરેલા છે. એ જ રીતે આમાં મુખ્ય અક્ષના સમાંતર પ્રકાશના કિરણો આપાત કરો છો ત્યારે તેનું પરાવર્તન થાય અને એફ બિંદુ તરફ મળે છે એવો આપણને ભાસ થાય છે અથવા વિકેન્દ્રિત થાય છે, જે આપણે પહેલા લેક્ચરમાં જોયું હતું આભાસી પ્રતિબિંબ વાસ્તવિક પ્રતિબિંબ બરાબર છે. બીજો કિરણ છે અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર એફ માંથી અથવા બહિર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર એફ તરફ. અહીંયા જોયો ખાસ મુખ્ય કેન્દ્ર એફ માંથી અને બહિર્ગોળ અરીસામાં એવું છે કે મુખ્ય કેન્દ્ર તરફ મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થતું નથી. આ કિસ્સામાં કિરણ આપાત કરતા મુખ્ય અક્ષને સમાંતર પરાવર્તન પામે છે. મુખ્ય અક્ષ છે એમાંથી એફ કેન્દ્રમાંથી પ્રકાશનો કિરણ આપાત કરો છો તો અરીસા પરથી પરાવર્તન મુખ્ય અક્ષને સમાંતર પામશે. મુખ્ય અક્ષને સમાંતર પરાવર્તન પામશે. એ જ રીતે આમાં અને મિત્રો આ ખાસ યાદ રાખજો, અંતર્ગોળ અરીસો હોય કે બહિર્ગોળ અરીસો હોય, અરીસા માટે ધ્રુવ પી, પછી આવશે મુખ્ય કેન્દ્ર એફ અને પછી આવશે વક્રતા કેન્દ્ર સી. આ અરીસા માટે ફિક્સ જ રહેશે. જ્યારે એફ કેન્દ્ર તરફ હું આપાત થતો પ્રકાશનો કિરણ આપાત કરો છો અરીસા પરથી આપાત થાય છે, પરંતુ તે મુખ્ય અક્ષને સમાંતર પરાવર્તન પામશે, અહીંયા વિકેન્દ્રિત થાય એવો આપણે ભાસ થાય છે. ત્રીજો કિરણ અંતર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્રમાંથી અથવા બહિર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્ર તરફ ગતિ કરતો કિરણ આપાત કરવામાં આવે છે તો તેના તેજ માર્ગે પાછો ફરે છે. એટલે કે વક્રતા કેન્દ્ર સી માંથી મેં પ્રકાશનો કિરણ આપાત કર્યો છે તો તેના તેજ માર્ગે પાછો ફેંકાય છે. એનું કારણ શું? તો એ છે ને એ લંબ પરાવર્તક સપાટીને લંબ રૂપે છે. એ પ્રકાશનો કિરણ આ પરાવર્તક સપાટી છે એને કેવું હશે? લંબ રૂપે હશે. એ જ રીતે બહિર્ગોળમાં કે બહિર્ગોળમાં વક્રતા કેન્દ્ર સી તરફ જતું પ્રકાશનો કિરણ આપાત કરીએ છીએ, આ વિકેન્દ્રિત થાય છે, ભાસ થાય છે, અરીસાની પાછળ મળે છે, એટલે એના તેજ માર્ગે શું થાય છે? પાછું ફેંકાય છે. કિરણ ચાર અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસામાં કોઈ નિશ્ચિત ખૂણાએ કોઈ પણ ખૂણો લઈ લેવાનો છે બરાબર છે. ધ્રુવ બી પર કિરણ આપાત કરવામાં આવે છે. હજુ એક વાર કહું છું, મુખ્ય કેન્દ્ર એફ કે વક્રતા કેન્દ્ર સી પર આપાત કરવાનું નથી, ધ્રુવ બી પર આપાત કરવાનો છે. આપાત કરતા તે જેટલા ખૂણે આપાત થાય છે એટલા જ ખૂણે એનું શું થાય છે? પરાવર્તન. તો આપણે અહીંયા આપાત કર્યું અને જેટલા ખૂણે આપાત કર્યું છે એટલા જ ખૂણે એનું શું થાય છે? પરાવર્તન. એ જ રીતે બહિર્ગોળ દિશામાં બરાબર છે. તો આ જોયું આપણે કિરણાવૃત્તિના ઉપયોગ દ્વારા ગોલીય દિશા વડે રચાતું પ્રતિબિંબ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આની કેટલીક બરાબર વસ્તુ દ્વારા રચાતા પ્રતિબિંબ, અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબની આપણે જે રચના છે તે જોવાની છે.